નિધિ દવે અને હું 6th સ્ટાન્ડર્ડની ક્લાસ ટીચર છું. 5th 6th એન્ડ 7th નું હિન્દી એન્ડ ગુજરાતી લેવાનું છે. તો ચાલો આજે આપણે 6th સ્ટાન્ડર્ડનું એક ગુજરાતીનું ગુજરાતી જોઈ લઈએ. તેનું પહેલું કાવ્ય છે છોડ ટ્રોપિયો. શું નામ છે એનું? છોડ ટ્રોપિયો. તો છોડ એટલે શું? કોઈ છોડ જોયો છે? ઓકે, જોયો છે. તો ચાલો આપણે પણ એક છોડ જોઈ લઈએ. ચલો સ્ટુડન્ટ, આપણે કાવ્ય સ્ટાર્ટ કરીએ. કાવ્યનું નામ છે છોડ રોપ્યો. શું નામ છે? છોડ રોપ્યો. તો આપણે પહેલા નામ સમજી લઈએ. છોડ એટલે કે નાનો પ્લાન્ટ, ઝાડવાનું જે નાનો છોડ હોય ને, સાપલી. એ રોપ્યો એટલે એને વાવવું, એને રોપવું, એને જમીનની અંદર રોપવું. તો ચલો આપણે અત્યારે પહેલાં કાવ્ય રીડ કરીએ. ખભી કુદાળી લીધી ભલા, બાગમાં અમે ગયા ભલા. સટસટ જમીન ખોદી ભલા, પટપટ છોડ લાવ્યા ભલા. છોડ અમે રોપ્યો ભલા, છોડને પાણી પાયું ભલા. છોડ મોટો થશે ભલા, ફૂલ અને ફળ દેશે ભલા. તો ચલો ફરીવાર આપણે રીડ કરી લઈએ. ખભે કોદાળી લીધી પેલા, બાગમાં અમે ગયા ભલા. ઝટઝટ જમીન ખોદી ભલા, પટપટ છોડ લાવ્યા ભલા. છોડ અમે ટોપ્યા ભલા, છોડને પાણી પાયું ભલા. છોડ મોટો થશે ભલા, ફૂલ અને ફળ દેશે ભલા. તો ખભે કોદાળી, ખભે કોદાળી લીધી છે અને બાગમાં ગયા છે. તમે ચિત્ર જુઓ છો, તેમાં ખભે કોદાળી લઈને ભાઈ બાગમાં આવ્યા છે, ભાઈ અને બેન બંને. અને એ લોકોએ ઝટઝટ પહેલાં જમીન ખોદી કોદાળીથી. શું ખોદી? જમીન ખોદી. અને પછી છોડ લાવ્યા, છોડ લાવ્યા અને ફટાફટી છોડ લાવ્યા. પછી કહે છે, છોડને અમે રોપ્યા ભલા, છોડને પાણી પાયું ભલા. છોડ પહેલાં એને રોપ્યો અને પછી એને પાણી પાયું. તો આપણે છોડ રોપવો હોય તો કઈ રીતે રોપી શકીએ? તો ચલો આપણે જોઈએ. છોડ રોપીએ, રોપવા માટે પહેલાં આપણે જમીન ખોદવી પડે છે. એમાં થોડુંક પાણી નાખી છોડ મૂકી, પછી થોડીક જે જમીનની જે ધૂળ છે તે નાખી અને પાણી નાખવાનું, એટલે અંદર ગ્રોથ થાય. છોડ મોટો થશે ભલા, એને આપણે રોજ પાણી પાઈએ તો છોડ પાછો મોટો થાય. છોડમાંથી થોડુંક મોટો છોડ થાય, એમાંથી નાનું ઝાડ બને, પછી એમાંથી મોટું ઝાડ બને, અને પછી એ ફળ ફૂલ એ બધું આપે આપણને. તો છોડ મોટો થશે ભલા, ફૂલ અને ફળ દેશે ભલા. છોડ મોટો થશે અને ફળ અને ફૂલ આપશે આપણને. તો આપણા ઘરે પણ આપણે એક નાનું એવું ઝાડ વાવવું જોઈએ. ભલે આપણે ઝાડ વાવવાની જગ્યા ન હોય તો આપણે નાનો એવો પ્લાન્ટ વાવી શકીએ અને નાનો એવો છોડ વાવી શકીએ. ઓકે, તો આપણે આપણા ઘરે નાનો એવો છોડ વાવીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાના ઘરે ઝાડ અથવા નાનો એવો છોડ રોપશે. ઓકે, બધા રોપશો ને ઘરે? તો ચલો, પણ કોદાળીથી પહેલાં આપણે ખેડશું એને જમીનને, પછી એમાં એને આપણે જમીન ખોદીશું, છોડ લાવશું, પછી એને રોપશું, પાણી પાશું, પછી ધીમે ધીમે તે મોટો થશે, ફળ ફૂલ આપશે. હે,
ફળફૂલ તો આપશે, પણ સાથે સાથે આપણને ઓક્સિજન પણ મળશે, ઔષધિ પણ મળશે, જે તુલસી અડુસી જે એવા નાના નાના જે એવા છોડ છે જેમાંથી આપણને અડુસી મળે છે, જેમાંથી આપણને ઔષધિ એટલે આપણને જે દેશી દવાઓ મળે છે એનાથી, અને એનાથી આપણને સારી તબિયત સારી રહે છે. કોઈ પણ જે કોરોના જેવા જે વાયરસવાળા રોગ છે તો એ પણ એનાથી દૂર થાય છે. ઓકે, તો ચાલો આપણે એની ગ્લોસરી જોઈ લઈએ. શબ્દાર્થ છે ખભે, મીન્સ ઓન ધ શોલ્ડર. કોદાળી મીન્સ સ્પેડ. ખોદી મતલબ ટક. છોડ મતલબ સેપલિંગ, પ્લાન્ટ. ઓકે, આપણે છોડ વિશે આપણે જાણી લીધું, કાવ્ય આપણે રીડ કરી લીધું, સમજી લીધું, અને હવે પણ તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે મને મેઇલ બોક્સમાં મોકલી શકો છો. અને હા, તમારે બે કામ કરવાના છે. કયા કામ? તો પહેલા તો તમારા ઘરે ફળિયું હોય, અથવા તો તમારા ઘરે ફળિયું ના હોય તો તમે ઘરે કુંડામાં પણ નાનો એવો છોડ રોપી શકો છો. અને ફળિયામાં પણ ફરજિયાત તમારે એક છોડ રોપવાનો છે. અને બીજું કે તમારા આસપાસના ગાર્ડન અથવા તો કોઈ તમારા આસપાસ કોઈ ઝાડ હોય તો તેને તમારે એની પાસે જઈને ઓળખવાના છે કે આ વડલો છે, આ પીપળો છે, આ આંબો છે, પછી આ તુલસીનો છોડ છે, આ અડુસીનો છોડ છે. આ તમારે જાણવાનું છે. તેને અડો, તમે એને મહેસૂસ કરો, એની સ્મેલ કેવી આવે છે, એના પાન કેવા છે, એ બધું જાણજો. ને હા, છેલ્લે